જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટું કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘરકામમાં મદદ કરાવે. જમવામાં કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલડી ગયા. શું મિત્રો, તમારે માથાના વાળ કાળા ભમર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. જો સાસુ માં એમ કહે કે કુમાર શરમાતા નહીં, આ તમારું જ ઘર છે, તો એનો સીધો અર્થ એ થયો કે તમારા ઘરની જેમ આયા બધું જાતે કરી લ્યો, અમે નવરા નથી. આપણા ઘરની સ્ત્રી 5-5 ચિંતાઓ લઈને બેઠી હોય, એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. ભલભલે પુરુષની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેકથી કહે, પેલા તમે જમી લ્યો પછી મારે તમને વાત કેવી છે. પતિ એની પત્નીને કહે, આ વર્ષમાં 4થી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે માં વાંક તમારો હતો. ઓલો કે, વાંક એમાં મારો કેવી રીતે, વેલણના ઘા તો તું કરસ. ઓલી કે, પણ તમારે આગા ખસી નો જવાય ને. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજિયાનું યાદ આવવું. એ લોકોની પસંદ જ ઊંચી છે જેને હું પસંદ છું. પતિ એની પત્નીને કહે, આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી, ફરિયાદ કરી કરીને થાકી ગઈ. ઓલી કે, ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધા ફાયદા બતાવીને ગયો છે. આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે, ક્યાં ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. એક તારણ મુજબ જે મહિલાઓની જીભ બહુ હાલતી હોય ને, એ લોકો જલ્દી એક્ટિવા શીખી જાય છે. છત્રી ભલે લેડીઝ હોય, પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય, કાગડી ન થાય ભાઈ. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીક તા, એટલે આવું હોય. બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય. છાના માના બેસો, આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. સાહેબ કે, ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે, બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે, સાહેબ આ હાડીમાં હું જાડી લાગું છું કે પાથળી. વાઇફ અને ફ્રેન્ડમાં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા વાહા ભાંગી નાખે. કવિતા અને નિબંધમાં શું ફરક છે ખબર છે? પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા હોય છે, જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે. કબાડ હોય ને કબાડ, ઈ કબાડખાનામાં હચવાઈ જાય, પણ લબાડ હોય ને ઈ ક્યાંય ન હચવાય.
શું મિત્રો તમે ચોમાસામાં મચ્છરથી પરેશાન છો? જો હા તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના. તો ઓલો કે તો કરી જો ને, કદાચ હારી લાગવા માંડે. તો એક પતિએ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થાતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની આમે બે લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. એક પતિએ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થાતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની આમે બે લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહીં, નહીં તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે. ધન્યવાદ. પત્ની પતિને કહે, મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું, તોય ફેર ન પડ્યો. પતિ કહે, હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટરને બતાવી. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય શકે. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય તો 7 વાગે ઉઠાડે અને એમ કે ઉઠ, 9 વાગી ગયા. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. અત્યારે ક્યાં હોતા હે, થોડા થોડા વરસાદ પડતા હે, આરવાર થોડા થોડા બફારા હોતા હે, ક્યાંક લાઇટ કા થાંભલા આડા પડ જાતા હે તો જીબી વાળા લાઇટ કાપી નાખતા હે, ફોનમાં ચાર્જિંગ નથી હોતા હે, છોકરા કકડાટ કરતા હે. તમારે યહાં એસા હોતા હે? એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. જો મિત્રો તમને ઊંઘ ન આવતી હોય ને તો જાગો, અને ઊંઘ આવે ત્યારે હુવો, બાકી મારી પાસેની કોઈ દવા નથી. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. એક ભાઈ ડોક્ટર ને કહે, સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું, મોઢામાં ચાંદા પડી ગયા. સાહેબ કે એટલે જ આપી હતી, હવે તમે ખાઈ નહીં શકો. કોલેજ વાળી મસ્ત હોય, ઓફિસ વાળી મસાલેદાર હોય, પાડોશ વાળી મીઠી હોય, ઘર વાળી ફીકી હોય, હોટલ વાળી કડક હોય, અને 5 સ્ટાર વાળી મોંઘી હોય. ગમે તે હોય પણ ચા આખરે ચા હોય છે. તમે શું વિચારતા હતા? હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે શું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? આ સોશિયલ મીડિયાની એવી આદત પડી ગઈ છે ને કે પાડોશી હમણાં એનો એક્સરે બતાવ્યો ને તો એ નાઇસ પીક એવું બોલાઈ ગયું. બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું, એને ઈ સંસ્કાર કહેવાય. સેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ સ્ટેટસમાં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય. એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. એક છોકરો ઊભો થઈને કે મેડમ અમે એ જ કહી છે કે અમને બગીચામાં બેહાડો, અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય, અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે.
પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો ઈ મારવા દોડે. જો મિત્રો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો એ તમારા સ્ટેટસમાં લખી નાખો, 24 કલાક પછી એ સમસ્યા ઓટોમેટિક ડિલીટ થઈ જશે. હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારે મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું, ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા. બોલી કે હા છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવદ ને કોઈ ચાડો કરી જાય ને એ વાતમાં માલ નહીં વો. મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. અલગ અલગ મેસેજ કરતી પ્રજાતિ જોવો સાહેબ, હા કેવા વાળા, યસ કેવા વાળા, યો કેવા વાળા, હમ કેવા વાળા, અને છેલ્લે કેવા વાળા. છોકરા ને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કહે કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોટું દેખાડીશ. અને છોકરો એમ કહે કે તારા ભાઈને 40% આવી ગયા, 35% જ જોતા હતા. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. હવે એક પજામો છોકરાઓ પાસે વહીધો હતો, એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. હા વામ નો હાલો પછી. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૈસા રાખતા હોય. પેન છે પેન? ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, આવું કેવા વાળા બહુ સાચા છે. એટલે જ તો પાણી આરે ગ્લાસ અને ટ્રેનમાં સંદાસના ડબલા બાંધીને રાખવા પડે. એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો, તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી હામું જોવે છે? પ્રેમિકા કે તારી હામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. કા પાટી કેમ છે, હું હાલે? હમણાં ઘણા દિવસ થી દેખાણા નથી હો, તબિયત સારી ને? આવો ક્યારેક ચા પાણી પીએ તમારા ખર્ચે. સવારમાં ઉઠતા વેત જ જેને જોવાનું મન થાય છે ને એ મોબાઈલ છે. છોકરા ને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કહે કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોટું દેખાડીશ. અને છોકરો એમ કહે કે તારા ભાઈને 40% આવી ગયા, 35% જ જોતા હતા. એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જ્યાં છેલ્લી દવા લખી છે ને એ ગામના એકોય મેડિકલ સ્ટોરમાં મળતી નથી. ડોક્ટર સાહેબ કે એ દવા નથી લખી, એ તો હું પેન હાલે છે કે નહીં એ જોતો હતો. એક છોકરો છોકરી જોવા ગયો, તો છોકરીના પપ્પાએ એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા છે નું વ્યસન? છોકરો કે હા પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય. કા પાટી કેમ છે, હું હાલે? હમણાં ઘણા દિવસ થી દેખાણા નથી હો, તબિયત સારી ને? આવો ક્યારેક ચા પાણી પીએ તમારા ખર્ચે. પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો, પિયર વાળા ઉપર જાવ માં. તો પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને. સસરાઈ જમાઈ ને ફોન કર્યો કે વાવાઝોડા ના શું સમાચાર છે જમાઈ? જમાઈ કે વાવાઝોડું આ બેઠું બેઠું શાક સુધારે, પણ તમે મને એ કયો કે આ વાવાઝોડા નું ઉદ્ભવ સ્થાન જે દરિયો છે એ અત્યારે શાંત છે કે તોફાની? ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે શું કઈ હડપિયા સંસ્કૃતિમાંથી આવી છીએ?
મારા મલક ના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે. પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હૈ કે ખ્યાલ તો દિમાગ મે આના ચાહીએ, તો ફિર દિલ મે ક્યું આતા હૈ? સોસાયટીમાં ચોરી થઈ હતી તો બધા ભેગા થઈને વિચારતા હતા કે ચોરી કરી કોણે છે. એક ભાઈ બાજુમાં આવી અને હળવેકથી બોલ્યા કે ચોર સિવાય કોઈ ચોરી કરે નહીં. તું બૂચ મારું અને રોલરી હોય તું, તું ગામને રમાડે અને માર ખાયે તું, તારી નજરમાં તને શું સમજસ, ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટો હોય તું. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પહેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. છોકરા વાળા કે અમારે તો કરકસર કરે ને એવી છોકરી જોઈ છે, તો છોકરી વાળા કે અમારી દીકરી એવી જ છે. પાડોશીએ ટાંગેલા લીંબુ માંથી લીંબુ શરબત અને મરચા માંથી ચટણી બનાવે છે. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં.